દેશમાં કોરોનાએ કહાર વર્તાવ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યમાં કોરોનાના કેસ વધવાની સંભાવનાઓને પગલે એલર્ટ અત્યારથી જ આપી દીધું છે અને સલામતી અંગે કામગીરી છે તે શરૂ કરાઈ છે ત્યારે આજે જૂનાગઢમાં વેકેશનના અભાવ વચ્ચે ધારાસભ્ય સંજય કોડિયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી સંજય કોડિયાએ હાજર તબીબોની માહિતી માગતા કેટલા ગેરહાજર હોવાનું ખુલ્યું જેને લઈને તેમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને તેમણે હોસ્પિટલમાં જરૂરી સાધનો અંગે પણ તાત્કાલિક પ્રપોઝલ કરવા પણ તાકીદ કરી સંજય ગીર સોમનાથના કોડીનાર પંથકમાં ચાર પગના આતંકને લઈને પંથકના સરપંચો મેદાને પડ્યા છે સરપંચોએ દીપડાના આતંકથી નિજાત અપાવવા માટે મામલતદારને આવેદન પત્ર પણ આપ્યું છે અને કહ્યું હતું કે હાલમાં જ કોડીનારના ગાંઠવડ ગામે એક મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી જેને લઈને સ્થાનિકો સહિત સરપંચો રોષે ભરાયા છે ને તો આ બાજુ કોડીનારના આલીદર ઘાંઠવડ આનંદપુર અને દેવલપુર ગામના દીપડાઓનો આતંક વધી રહ્યો હોવાથી સરપંચ એસોસિએશને દીપડાને ગોળી દેવાની માંગ કરી છે તમામ સરપંચોની એક જ માગણી છે કે જે ગાટપણ મુકામે જે બનાવ બન્યો છે એના સિવાય આજુબાજુ વિસ્તારમાં ઘણી વખત આવા દીપડા છે માનવ પક્ષી છે વારંવાર આવા હુમલા કરે છે અત્યાર સુધી આવા દીપડાને જંગલમાં જે જંગલ ખાતાવાળા છોડી મૂકે એને ન છોડવો જોઈએ ક્યાંક તો એને મારી નાખવો પડે આવા જે માનવ પક્ષી છે માનવ ઉપર હુમલો કરે માનવથી વધારે જંગલી પ્રાણીની કિંમત છે અત્યારે માનવની વધારે કિંમત હોવી જોઈએ કે જેથી કરીને આ આવા દીપડાને જંગલમાં જઈને મારી નાખવા જોઈએ અમારા ગામની અંદર આઠ દસ દિવસ પહેલાં જે રસ્તો વાડી વાડી વિસ્તારમાં જે રસ્તો જાય છે તેની અંદર માણસો ઉપર દીપડાએ ઘણી વખત પાછળ દોડીને હુમલો કરેલો છે એ તો કુદરતી કંઈ બનાવ અઘટિત ઘટના નથી ઘટી પછી ફોરેસ્ટમાં જાણ કરી ફોરેસ્ટ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું પરંતુ એ દીપડો તેમાં અંદર આવ્યો નથી તો સરકારશ્રીને એવું કહેવાનું છે કે આનો કાયમી માટે નિકાલ થઈ જાય સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ દિવાળી બાગ સોસાયટીમાં પોલીસે રેડ કરીને બે ઇસમો દારૂના જથ્થા સાથે ઝડપ્યા હતા જેમાં આરોપી થર્ટી ફર્સ્ટ ને લઈને વેચાણ માટે દારૂનો જથ્થો લાવ્યા હતા જે આધારે પોલીસે